केशव धुणेश्वर बापानी जग्याए परंपरागत धुळेटीना दिवसे योजाता स्वयंभू लोक मेळावा मानो मेहरामणो मळ्यो। ईसरा गामना सीमाडे आवेला 21 गामना लोको पुत्र रत्नની પ્રાપ્તિ થતા આજ સાબેર માનતા કરી ધન્યતા અનુભવી। કેશોદ નજીક આવેલ ઈસરા ગામના સીમાડે સમગ્ર ખેડ પંથકની આસ્થાનું કેન્દ્ર એવા ધુળેશ્વર દાદાના સાનિધ્યમાં પ્રાચીન કાળથી પરંપરાગત ધુળેટી પર્વ નિમિત્તે ભવ્ય લોક મેળો યોજાયો હતો। કેશોદના ઈસરા ગામના સીમાડે આવેલ 21 ગામની દીકરી કે વહુને દીકરો જન્મે એટલે ધુળેટીના દિવસે ચપટી ધૂળ ચડાવવા ઉપરાંત શક્તિ મુજબ ગુગરી સહિત પ્રસાદ ધરાવવામાં આવે છે। કેશોદના ઈસરા ગામે આવેલ ધુણેશ્વર બાપાના મંદિરે કોઈપણ પ્રકારની માનસિક શારીરિક સામાજિક સમસ્યા સર્જાય તો ચપટી ધૂળ ચડાવવાથી દૂર થાય છે। આ ઉપરાંત ગેડ પંથકમાં વસતા પરિવારોમાં ધુણેશ્વર બાપાના ઘણા પરચાપુર્યાની લોકવાયકા પ્રસિદ્ધ છે। કેશોદના ઈસરા ગામે આવેલ ધુણેશ્વર બાપાના મંદિરે યોજાયેલ લોકમેળામાં વહેલી સવારથી માનો મેં રાવણ ઉમટી પડે છે। દર્શન કરી બાળકો માટે ફજેદ ફારકા ટોરા ટોળા ચકડોળનો આનંદ લે છે, ત્યારે મહિલાઓ ઘરગથ્થુ વપરાશની વસ્તુઓ ઉપરાંત રાજ રચેલું ડેકોરેશન માટેની વસ્તુઓ ખરીદવાની સાથે સાથે ખાણીપીણીના સ્ટોલ ઉપર સ્વાદ રસિયાઓ આનંદ માણે છે। કેશોદ સહિત સમગ્ર સોરઠમાંથી અશ્વ માલિકો ખાનગી વાહનોમાં ઘોડાઓ લાવીને હરીફાઈ રમવાની સાથે સાથે અવનવા કરતબો બતાવી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કેશોદના ઈસરા ગામે આવેલ ધુણેશ્વર બાપાના મંદિરે પધારેલા ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં નંદાભાઈ હડિયા અને ભકનભાઈ નંદાણિયાએ સહયોગ આપ્યો હતો। બાપા આજ રોજ ધુળેટીનો આ દિવ્ય પર્વ છે। એ પર્વની અંદર કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યની અંદર દિવ્યથી અતિ દિવ્ય લોકમેળાનું આયોજન કરેલ છે અને અમારા બાપદાદાના અવગતથી ઘણા કાળથી આ દિવ્ય મેળો આપોઆપ લોકો દ્વારા લોકો એકઠા થાય છે અને આ દિવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। આ દિવ્ય ચમત્કારિક જગ્યા છે। આ જગ્યાની અંદર ધુણેશ્વર બાપા મણિધર નાગની આ દિવ્ય જગ્યા છે। જગ્યાની અંદર ધૂળેટીના દિવસે આજુબાજુના તમામ ગામડાઓના લોકો અહીંયા પોતાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય એટલે એને ઘૂઘરી કરવા માટે
ઘઉંની ઘૂઘરી કરવા માટે અહીંયા બધા ઉપસ્થિત થાય છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે. અન્ય શરીરના કોઈ પણ પ્રકારના રોગ હોય, કોઈ પણ પ્રકારના દુખાવા હોય, એ દુખાવો એ શરીરના અંગની માનતા કરે એટલે અહીંયા એની પરિપૂર્ણ થાય છે. અને તમામ માનતાઓ ઉતારવા માટે આજરોજ ધેડુતીના આ દિવ્ય પર્વ વિશે એ દિવસે અહીંયા લોકો એકઠા થાય છે અને આ દિવ્ય મેળાનો બધા લાભ ઉઠાવે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે. અને ઈસરા ગામવાળા ગણેશ્વર બાપાના ગ્રુપ દ્વારા અહીંયા તમામ પ્રકારની દિવ્ય સેવાઓ, ચા પાણી, નાસ્તો, પ્રસાદી આ બધાનું આયોજન અહીંના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અને અન્ય દાતાઓ દ્વારા પણ અનેક પ્રકારના દાનની સરવાણી અહીં વહેતી રહે છે. થોડા સમય પહેલાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગણેશ્વર બાપા નાગદેવતાની મૂર્તિ પ્રતિષ્ઠા પણ અમે અહીંયા કરેલી અને આ દિવ્ય મહોત્સવની અંદર અહીંયા અનેક લોકો અહીં પધારે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે. અસ્તુ કલ્યાણ. હું છું આપનો જગદીશ સાહેબ સુખાજી અને આપ સર્વ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આજે કેશોદ તાલુકાના ઈસરા મુકામે શ્રી ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં સરસ મજાનો ઉતાશ્રીના પહેરવાના મેળા નિમિત્તે આજે અમારું સુરશ્યામ કાનગોપી ગ્રુપ તથા નામી અનામી આજુબાજુ ગામના કલાકારો મળી અને આજે અહીંયા ઈસરા મુકામે ધુણેશ્વર બાબાના સાનિધ્યમાં અને ધુણેશ્વર બાપાના ફાળા માટે સરસ મજાનો આપણી જૂની અને જૂનવાની પરંપરાગત મુજબ જે સંસ્કૃતિ છે એને જાળવી રાખી અને કૃષ્ણ લીલા કાનગોપી રાસની રમઝટ બોલાવશે. અને આજે આ મેળાની અંદર જે કંઈ ફાળો થાય એ ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં અને ધુણેશ્વર બાપાને લાભાર્થે આ ફાળો વપરાવાનો છે. અને અમારું સુરશ્યામ કાનગોપી તથા આજુબાજુ ગામના કલાકારો, નામી અનામી કલાકારો આ સરસ મજાના પોતાના કીર્તનનો લાભ આપે છે. તો આપ સર્વ મિત્રોને જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય સોમનાથ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું.